हेलो विद्यार्थी मित्र, गुड मॉर्निंग। एकलव्य मॉडल स्कूल खड़दावती अमारी आ यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्र, आज आप धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण छे 18 अने प्रकरणनु नाम छे भाव वधारो अने ग्राहक जागृति। एमां ग्राहकोनी फरज शुं होई शके एना विषे आज आपणे विस्तृत माहिती मेळवाना छे कि ग्राहके खरीदी करती वखते सी काळजी राखवी जोईए એના વિશે આજે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ, કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા ગેરંટી વગેરે તપાસી લેવી જોઈએ। શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ। ગ્રાહક હંમેશા બજારમાંથી ISI કે એગમાર્કના માર્કવાળી ચીજ વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ। આ જે નિશાની હોય એ નિશાનીવાળી જ વસ્તુ આપણે ખરીદી કરવી જોઈએ। આ ગ્રાહકીય ધ્યાન રાખવા જેવી બાબત છે। બીજું, ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેની નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ। જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવું જોઈએ, તે તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો। આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે। ત્યાર પછી ત્રીજું, ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાએ કે ઉત્પાદકની ખાતરી કરાવી જોઈએ। આ ગ્રાહક વાતચીત કરે છે કે દુકાનદાર સાથે ઉત્પાદકોની ખાતરી કરી લેવી જરૂરી છે। ચોથું, ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ। વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાન સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જરૂરી છે। અહીં તમે આ ટોપિકની અંદર પણ એ ચિત્ર તમે જોઈ શકો છો કે ગ્રાહકની પ્રોસેસ શું કરાવવાની હોય છે તે। પાંચમો ટોપિક, ગ્રાહકે બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળ રચવા જોઈએ। ગ્રાહકની સમસ્યાનું નિવારણ માટે સરકારે, અન્ય સંસ્થાઓ, સ્થપાયેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જરૂરી છે। આજે છે એક એક પોઈન્ટનું ઉદાહરણ આપેલું છે, આ જે મંડળો છે એની ચર્ચા વિચારણા કરી રહ્યા છે। છઠ્ઠું, ગ્રાહકીએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીની મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ। વ્યાપક હિત અને સ્પર્શતી ફરિયાદના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ। જો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આ જ એક નિવારણ ગ્રાહક મંડળીની સેવા સંસ્થાઓ જે છે એમનો એક સંપર્ક કરવો જરૂરી છે। સાતમો ટોપિક, ગ્રાહક મુખ્યત્વે ખાદ્ય પદાર્થ કે દવા ખરીદી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે તપાસી ચકાસી લેવી જરૂરી છે, તે અહીં ગ્રાહક એ જોઈ શકે છે। વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતી ધોરણમાં કોઈ પણ પ્રકારના બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ। બળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહક તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ। વેપારી ફરિયાદના નિવારણ વિલંબ કરે તો સત્તામંડળ કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જરૂરી છે। એ તમે આ ઉદાહરણ પણ જોઈ શકો છો, ચિત્ર પણ જોઈ શકો છો કે અહીં આપવામાં આવ્યું છે। ત્યાર પછી નવમો ટોપિક, કે ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ।
પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવા જોઈએ. બળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવા ના જોઈએ. તેની સાવચેતી રાખવી જરૂરી છે. આવી જે ઓફરો હોય એને આપણે ત્યાંથી ખરીદી કરવી જોઈએ નહીં. ત્યાર પછી ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રામાણિક સાધનોથી ચીજવસ્તુ ખરીદવાની આગ્રહ રાખવી જોઈએ કે જે કોઈ તોલમાપ હોય એને પ્રમાણિત છે કે નહીં તે ધ્યાન ધરવું જોઈએ. વેપારીઓ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરેલા ના હોય તો તોલમાપ અધિકારીનો સંપર્ક સીધો તેમનું ધ્યાન ધરવું, લેખિત ફરિયાદ કરવી જરૂરી છે. આ જે સાધનો છે એ તોલમાપ પ્રમાણિત ના હોય તો એમની ફરિયાદ કરવી આવશ્યક છે. ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવા, રિક્ષા કે ટેક્સીઓ મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડેક્ટર પર 000 મીટર રીડિંગ જઈ લેવું, તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયા ફી નીચે બેઠા પછી પૂરેપૂરી ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આ રીતે આપણે પેટ્રોલ પૂરા જતા હોય કે પછી ગેસ સિલિન્ડર ભરાતી વખતે આ જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. ત્યાર પછી વીજળી, ટેલિફોન, વીમા, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દફતર, સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે સુરક્ષા સંસ્થાને પહોંચાડવી જોઈએ. અને થયેલા શોષણ અન્યાય વિશે વર્તમાનપત્રમાં, સ્થાનિક ટીવી ચેનલમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવું જોઈએ. ત્યાર પછી ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમ ઝુંબશ, ગ્રાહક મંડળ દ્વારા યોજાતી કાર્ય શિબિરો, પરિસંવાદો કે સેમિનારને અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવા જોઈએ. ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી અનિવાર્ય છે. આ રીતે આપણે ગ્રાહકે આટલી પ્રવૃત્તિ ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્ર, ગ્રાહકે એક એ ફરજ પડે છે કે દરેક બાબતો આપણા બજારની અંદર ધ્યાન રાખવી જોઈએ. દુકાનદાર પાસેથી માહિતી મેળવી જોઈએ, વસ્તુઓ ચકાસવી જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે એક ગ્રાહક અદાલતની જોગવાઈની ચર્ચા કરીશું હવે કે ગ્રાહક જો એમને પૂરેપૂરો એક 19 સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ આપવામાં આવેલી છે ગ્રાહકોની, તેના વિશે આપણે જોઈએ. સરકાર રાષ્ટ્રીય સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી. આ કમિશન અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ જિલ્લા કક્ષાએ, ફોર્મ જિલ્લા મંચની રાજ્ય કક્ષાએ, કમિશન રાજ્ય ફોર્મ રાષ્ટ્રીય કક્ષાએ, કમિશન રાષ્ટ્રીય ફોર્મની રચના કરવામાં આવી છે. હવે જિલ્લા મંચ એની અંદર દરેક જિલ્લાના એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જેટલી જિલ્લા ફોર્મ કાર્યરત છે. તેમાં નિર્ધારિત સાથે ₹20,00,000ની રકમ સુધીના દાવો થઈ શકે છે. એટલે આ કોઈ પણ આપણે ગ્રાહક તરીકેની જે વસ્તુ ખરીદી કરીએ એમાં કોઈ પણ ભૂલ થાય તો આપણે એની અંદર અપીલ કરી શકીએ છીએ. જિલ્લા ફોર્મનો નિર્ણય નારાજ થયેલા પક્ષકારોએ એક નિર્ણય જાણ થવાની 30 દિવસમાં રાજ્ય કમિશને અપીલ દાખલ કરી. તે પૂર્વ તેણે વળતર દાવાની રકમ 50% ₹25,000 કે ઓછું હોય તેને નિયત શરતોને ડિપોઝિટ જમા કરવાની હોય છે. આ એમના નિયમો એ પ્રમાણે જોવા મળે છે. ત્યાર પછી રાજ્ય કક્ષાની વાત કરું. રાજ્ય કમિશન એમાં આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોર્મો
कार्यरत छे तेमां निर्धारित साथे 20 लाख थी रुपया 1 करोड़ सुधीनी रकमना दावा थई शके छे। दावानो निकाल अरजी कर्या तारीख थी 90 दिवस में करवानो होय छे। जिला फर्म थी नाराज थयेली कोईपण पक्षकार हुकमनी तारीख 30 दिवस में ठरावेला नमूनाओ अने दावानी रकम 50% अथवा 35,000 डिपोजिट भरीने राष्ट्रीय कमीशन ने अपील करी शकशे। त्यार पछी राष्ट्र कमीशन ग्राहक सुरक्षा कायदानी सौथी मोटी अदालत छे ते दिल्ली में आवेली छे। आ अदालत में 5 सभ्य एक बेन्च होय छे। तेमां निर्धारित फी साथ 1 करोड़ वधु रकमना वळतर माटे दावा करी शकाय। दावानो निकाल अरजी कर्याने 90 दिवस में होई शके छे। एटले आ रीते कमिश्नर नाराज थयेली व्यक्ति पक्षकार निर्धारित शरतो चुकादाने 30 दिवस में सुप्रीम कोर्ट એટલે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે અને એ પ્રમાણે 50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપોઝિટ કાર્ડમાં જમા કરવી ફરજ પડે છે। આ ત્રણેય અદાલત પૈકી કોઈ પણ અદાલત કરેલા હુકમનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે। ગરીબી રેખા BPL હેઠળની વ્યક્તિને સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોના આધીનથી ભરવામાં મુક્ત કરવામાં આવે છે। જિલ્લાને મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સહાય માર્ગદર્શન વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે। તો આ રીતે આપણે આપણા ગ્રાહકોની કોઈ પણ ખામીભર્યો પ્રશ્ન થયો હોય તો આપણે એને અપીલ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ગ્રાહક અદાલતની જોગવાઈઓ વિશે જોઈ ગયા, ત્યાર પછી ગ્રાહકોને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જેવી બાબતો છે તેના વિશે આપણે ચર્ચા કરી। આ મુદ્દાને તમે નોંધ કરશો અને આ મુદ્દા તમે નોંધ કરીને એમની તૈયારી કરશો। વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે આગળના લેક્ચરની અંદર મળીશું। ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ।